પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ ટૂંક સમયમાં જ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે। સૂત્રો મુજબ આગામી 15 દિવસની અંદર જ અમરિંદરસિંહ નવી પાર્ટી બનાવી લેશે। આશરે એક ડઝન જેટલા કોંગ્રેસી નેતાઓ પણ તેમના સંપર્કમાં હોવાનું વાત સામે આવ્યું છે। હકીકતે કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારથી સતત એવી અટકળો લગાવાઈ રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે અથવા નવી પાર્ટી બનાવશે। તેમણે તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે મુલાકાત પણ કરી હતી। કેપ્ટન અમરિંદરસિંહ ગુરુવારે દિલ્હીથી ચંદીગઢ પાછા આવી ગયા હતા। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ભાજપમાં નથી જોડાઈ રહ્યા। જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ હવે કોંગ્રેસમાં નહીં રહે, ત્યારે હવે તેમને નવી રાજકીય પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી દેખાઈ રહ્યો। સૂત્રો મુજબ અમરિંદરસિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે। તેઓ ટૂંક સમયમાં જ કેટલાક ખેડૂત નેતાઓની મુલાકાત લે તેવી પણ શક્યતા છે। ત્યારબાદ તેઓ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે। એક અહેવાલ પ્રમાણે કેટલાય કોંગ્રેસી ધારાસભ્યો અને નેતાઓ અમરિંદરસિંહના સમર્થનમાં છે। તેઓ કેપ્ટનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। કેપ્ટન અમરિંદરસિંહે 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યોએ તેમના વિરુદ્ધ મોરચો માંડ્યો હતો। તેમણે 9.5 વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે। તેમની રાજકીય કારકિર્દી આશરે 5 દાયકા જેટલી લાંબી છે અને આટલા વર્ષ કોંગ્રેસ સાથે રહ્યા બાદ પણ કેપ્ટન કોંગ્રેસને છોડવાનું મન બનાવી ચૂક્યા છે। કેપ્ટન અમરિંદરનું આ પગલું પંજાબની ચન્ની સરકાર માટે મુસીબત સમાન બની શકે છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી YouTube ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।